ત્યારે વિધવા બહેનો જે અમારા ગંગા સ્વરૂપ બહેનો હોય એને અમે કહીએ છીએ કે આજથી તમારી જવાબદારી પૂરી અને આજથી એઝ એ પપ્પા તરીકે મારી જવાબદારી શરૂ. પણ એક દીકરીને એક બાપને જે આપવાની ફરજમાં આવતું હોય એ બધું અમે આપીએ છીએ. ખાલી ગુજરાતની દીકરીઓ હોય, યુપીની પણ દીકરી હોય છે, દિલ્હીની પણ હોય છે, ઓડિશાની પણ હોય છે, તમામ સ્ટેટમાંથી દીકરીઓ આવતી હોય છે અને તમામ ધર્મની તમામ જ્ઞાતિઓની દીકરીઓ આવતી હોય. સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણીએ 300 અનાથ દીકરીઓના ધામધૂમથી લગ્ન કરાવ્યા અને કન્યાદાન કર્યું. મહેશ સવાણી અને સવાણી ગ્રુપ વર્ષોથી માતા પિતા વિનાની અનાથ દીકરીઓના લગ્ન કરાવે છે તેમજ તેમની દરેક જરૂરિયાત પૂરી કરવાનો પ્રયાસ કરે છે. તેમણે અત્યાર સુધી 4,000થી પણ વધુ અનાથ દીકરીઓના લગ્ન કરાવ્યા છે. ત્યારે આવો જાણીએ કે તેમણે દીકરીઓના લગ્ન કરાવવાની શરૂઆત કઈ રીતે કરી હતી. માતા પિતા વગરની દીકરીઓ નહીં પણ પપ્પા ન હોય એવી દીકરીઓના લગ્ન 2008થી જે શરૂઆત કરી એ પ્રથમ બે દીકરીઓ મિતુલા અને અમૃતા કે જે અમારા એક કઝિન બ્રધર હતા અને એક લગ્નના 10 દિવસ પહેલાં પેમેન્ટ ન કરી શકવાના હિસાબે એમને જ્વેલરીની દુકાનમાં એટેક આવ્યો અને એ ત્યાં ત્યાં એક્સપાયર થઈ ગયા. અને ત્યારે ભગવાને મને પહેલો મોકો આ બે દીકરીઓના કન્યાદાનનો આપ્યો. ત્યાર પછી મને એવું લાગ્યું કે એવી કેટલી દીકરીઓ હોય કે જેને પિતાની છત્રછાયા ન હોય અને એના લગ્નના સપના જોયા હોય અને સપના પૂરા ન કરી શકતા હોય, તો એના માટે પછી મને એવો વિચાર આવ્યો કે હું સમાજમાં એવી દીકરીઓ કે પહેલાં સર્વપ્રથમ મેં સવાણી પરિવારમાંથી ચાલુ કર્યું હતું, પછી જે સૌરાષ્ટ્રીયન વસાહતો એમાં સૌરાષ્ટ્રના લોકો હોય એમાં પપ્પા વગરની દીકરીઓના લગ્ન હું અલગ અલગ કરાવવા જતો. 2011થી મને એવું થયું કે હું અલગ અલગ જગ્યાએ ન પહોંચી શકું, તો એ પીપી સવાણીના કેમ્પસમાં દર ડિસેમ્બરમાં એક પ્રોગ્રામ કરવો અને એવી રીતે આ પ્રોગ્રામની શરૂઆત થઈ. લગ્નમાં માર્ચ કે એપ્રિલ મહિનાની અંદર અમે એના ફોર્મ બહાર પડતા હોય છે, જે એક જ દિવસમાં સવારે 9 વાગ્યાથી ચાલુ કરતા હોઈએ છીએ, તો સાંજે 4-5 વાગ્યા સુધીમાં અમારે 500 ફોર્મ વેચવાના હોય તો 500 ફોર્મ વેચાઈ જતા હોય છે. અને ત્યારબાદ જે સિલેક્શન દીકરીનું હોય, જ્યારે એ દીકરી ફોર્મ લેવા માટે આવે ત્યારે એક પ્રોસીજર હોય છે, એક એની જન્મ તારીખનો દાખલો અને એક પપ્પાના મરણનો દાખલો. એટલે પછી એમાંથી ફર્સ્ટ પ્રાયોરિટી એમાં એને એક આખી વિગત હોય છે કે દીકરીને કેટલા ભાઈ છે, કેટલી બહેન છે, મમ્મી છે, પપ્પા છે, કાકા કેટલા છે, મોટા બાપા છે, કે કોની સાથે રહે છે, દાદા દાદી સાથે રહે છે, નાના નાની સાથે રહે છે, એ તમામ વિગતો એ ફોર્મમાં હોય છે. એ ફોર્મ ભરાઈ ગયા પછી પ્રથમ જે પ્રાયોરિટી હોય એ એવી દીકરીઓને આપવામાં આવે કે જે દીકરીને મમ્મી પપ્પા કે ભાઈ કે બેન કોઈ નથી, એ કોઈ દાદા દાદી સાથે મોટી થઈ હોય, એ કોઈ નાના નાની સાથે મોટી થઈ હોય, માસી સાથે મોટી થઈ હોય, તો એને પ્રથમ પ્રાયોરિટી આપવામાં આવે છે. એમાં કોઈ પણ જ્ઞાતિ જાતિ એવું કંઈ પણ જોવામાં, કોઈ પણ સ્ટેટ એવું પણ જોવા મળે છે, ખાલી ગુજરાતની દીકરીઓ હોય, યુપીની પણ દીકરી હોય છે, દિલ્હીની પણ હોય છે, ઓડિશાની પણ હોય છે, તમામ સ્ટેટમાંથી દીકરીઓ આવતી હોય છે અને તમામ ધર્મની તમામ જ્ઞાતિઓની દીકરીઓ આવતી હોય છે. દીકરીઓને શું આપીએ છીએ એની કરતાં વિશેષ એક દીકરીઓને એના પપ્પા મળી જાય છે. જ્યારે પહેલી મિટિંગ થતી હોય ત્યારે વિધવા બહેનો જે અમારા ગંગા સ્વરૂપ બહેનો હોય એને અમે કહીએ છીએ કે આજથી તમારી જવાબદારી પૂરી અને આજથી એઝ એ પપ્પા તરીકે મારી જવાબદારી શરૂ. અને ત્યારથી દીકરીઓનો નામ જે અમારા પરિવારમાં જોડાઈ જાય છે, સર્વપ્રથમ દીકરીને એનો રોલ નંબર આપવામાં આવે કે તું 3574 નંબરની દીકરી છો, તું 3575 નંબરની દીકરી છો, એટલે મને ખબર પડે કે કયા વર્ષમાં લગ્ન કર્યા હતા એ દીકરી છે. ત્યારબાદ એ દીકરીઓને એમનું શોપિંગ, કપડાનું શોપિંગ, વાસણ, ઇલેક્ટ્રોનિક્સ, હેન્ડલૂમ, કટલરી, કે જે એક બાપની જવાબદારીમાં આવતું હોય, એનું ઘર વકરી, એના ઘર ચલાવવા માટેનો સંસાર ચલાવવા માટેની જે કંઈ પણ રિક્વાયરમેન્ટ આવતી હોય એ તમામ પ્રકારની રિક્વાયરમેન્ટ પ્રમાણે અમે એમને આપીએ છીએ. 12 જોડી કપડાં દીકરીને, દીકરીની પસંદગીના કપડાઓ હોય કે એને પોતાને એમ થાય કે મારા પપ્પા જીવતા હોય અને મેં જે સપના જોયા છે એ સપનાઓ પૂરા થાય, એમની સાથે એમને મહેંદી રસમ એ પણ એક પપ્પાની જવાબદારીમાં હોય છે. ત્યારબાદ દીકરી માટે બ્યુટી પાર્લર, કે દીકરી શણગાર સજીને એના મંડપમાં આવે તો બ્યુટી પાર્લર પણ હોય છે. ત્યારબાદ દીકરીના લગ્ન હોય છે, દીકરીના લગ્ન પછીની પણ જવાબદારી. એમ કહેવાય છે કે પ્રથમ પ્રસૂતિ એ દીકરીને એના બાપના ઘરે હોય છે, જ્યારે આ દીકરીને બાપ હોતા જ નથી ત્યારે એની મમ્મીને એ કષ્ટ ન પડે એના માટે પ્રથમ પ્રસૂતિ માટે અમુક હોસ્પિટલો અમે ડિસાઇડ કરેલી છે અને એનું બિલ છે એ પીપી સોની ગ્રુપ.
ત્યારે ભવિષ્યમાં પણ કોઈ અમારા એક કોઈ પણ જમાએ કોઈ એક્સિડન્ટ કે એટેકના હિસાબે અવસાન પામે તો આ અમારું આખું પરિવાર છે. દરેક પરિવારમાંથી દરેક લોકો પોતપોતાની રીતે આમાં સપોર્ટ કરતા હોય છે કે અમારી દીકરી જો કદાચ ગંગા સ્વરૂપ બને, એ વિધવા બને, તો એને પણ એની જિંદગીમાં કોઈની પાસે હાથ લાંબો ન કરવો પડે, એના બાળકોના ભણતર માટે કોઈને એને કોઈ અડચણ ઊભી ન થાય એના માટેની અમે વ્યવસ્થાઓ કરી છે. હા, એ સિવાય જે મેરેજમાં અમારી દીકરીઓ, ઘણી બધી દીકરીઓ 50% દીકરીઓ એવી હોય છે કે કોઈ દિવસ ટ્રેનમાં પણ બેઠી નથી, તો એ દીકરીઓને સુરતથી અંબાલા અમે ટ્રેન મુસાફરી અને ત્યાંથી અંબાલાથી વોલ્વો બસની અંદર કુલ્લુ મનાલીની 12 દિવસ ટૂર આપતા હોઈએ છીએ. એપ્રોક્સિમેટલી એક દીકરીની પાછળ કેટલો ખર્ચ આવે એ તેનું કહી શકું એમ નથી, કારણ કે કપડાં હોય તો કપડામાં જે વસ્તુ માર્કેટમાં 15,000 મળતું હોય એ દુકાનદાર અમને 4,000-5,000 રૂપિયામાં આપતો હોય છે, અને એના હિસાબે તમામ જે અમારે માનો કે મંડપ સર્વિસ હોય છે તો એ બધું ઘણા લોકો અમને ફ્રીમાં પણ ટ્રીટમેન્ટ કરતા હોય છે. પણ એક દીકરીને, એક બાપને જે આપવાની ફરજમાં આવતું હોય એ બધું અમે આપીએ છીએ. મેનેજ અમારા 4435 જૂના જમાઈ અને એટલી જ અમારી દીકરીઓ, એમાં અમુક દીકરીઓ ન આવી શકે, બાળક નાના હોય, 1-2 વર્ષના હોય તો દીકરીઓ ન આવી શકે, બટ અમારું ટોટલ જો મેનેજમેન્ટ છે એ પીપી સવાણી પરિવાર અને આ અમારા દીકરી અને જમાઈઓ દ્વારા કરવામાં આવતું હોય છે. અને અમારે તમામ પ્રકારના, તમામ જ્ઞાતિના, તમામ કેડર્સના જમાઈઓ અમારી પાસે છે, કે અમારી પાસે મોચી સમાજ પણ છે, દરજી સમાજ છે, રાજપૂત સમાજ છે, પટેલ સમાજ છે, કોળી સમાજ છે, મુસ્લિમ સમાજ છે, દરેક સમાજના અમારા જમાઈઓ હોતા હોય. એટલે અમારું જે મેનેજમેન્ટ છે એ અમારા જમાઈઓ અને અમારા પીપી જે અમારું સવાણી પરિવાર છે એ અને બીજી સામાજિક સંસ્થાઓ અમારી સાથે જોઈન્ટમાં રહીને આ કામ કરે છે.